ઓછા મજા 30-40 જણા હતા, 40 જણા હતા. ઓછા મજા આવીને તરત મારવા માંડ્યા અમને અને કીધું અમને ટેટ આવો, તમારું કાંઈ ન આવે. અને પાછા એ રીતના વાર્યા કે માનો તમે હરિજન છો ને, તમને લાગે તો હરિજન છો, તને મારો. એના લાગે 10-12 જણા હતા એ રીતના મારવા. ત્યાંથી દવા ખરા પોલીસ ચોકી ગયા, લાગુ ગયું. કઈ જગ્યા અહીંયા વોટ નીચે ના અહીંયા કણ ટાંકા લીધેલા 5. હું ઉપર લાગેલું, અહીંયા લાગેલું. આ બનાવ નિર્દોષ છોકરા ઉપર હત્યાકાંડનો બનાવ છે, જે કે ભરવાડ લોકોએ અમારી સમાજના છોકરાઓના મારકૂટ કરી અને મેળો બંધ કરાવ્યો. અમે અમારી લોકોની હદમાં આવી ગયા હતા, ત્યાંથી અમે દેખાડો કરતા હતા. PSI થાન જે નોકરી ઉપર નહોતા, એનો ચાર્જ નહોતો, અને એ 5 પોલીસવાળા લઈને આવ્યો અને ડાયરેક્ટ ફાયરિંગ ચાલુ કર્યું. પહેલાં છોકરો 13-14 વર્ષના છોકરા ઉપર ફાયરિંગ કરી, જે બંગલામાં ખૂણાની સાથે સંતાઈને જોતો હતો, એની ઉપર ડાયરેક્ટ ફાયરિંગ કરી ગળાના ભાગે, કે ત્યાં મરી ગયો. જ્યારે એને છૂટા કર્યા ને, 1 મહિના પહેલાં છૂટા કરી દીધા હતા, ત્યારે એને એવું કીધું હતું કે એ હું મેળામાં 5 દિવસ રહીશ અને મેળો રહ્યો ને યાદગાર બનાવીશ, પછી હું થાનમાંથી જઈશ એવું કીધું હતું. અને જાણી જોઈને ગોળી મારીશ, કોઈપી જાડે જાય ગોળી મારી, જાણી જોઈને મારી. અને ત્રણેય એવી જ જગ્યાએ મારી, મારવાની ગણતરી જોઈને. મારવાની ગણતરી ન હોય તો પગમાં ગોળીબાર ન કરે. એને ધમકી મારી હતી કે હું જાતા જઈશ, હું તું કરતો જઈશ, આખરે એ કર્યું. હવે એ જાડેજા સાહેબ હજી ફરાર છે, બરાબર. હવે એને હજી કોઈ ધરપકડ થઈ નથી. અને આ જે આપણા બીજા 7-8 યુવાનોને જે પકડ્યા છે 307 ગુનામાં, એ બધા હજી અહીંયા જેલમાં છે. મારા ઘરવાળા સુરેશ વાલજી ગોગિયા, એમને છે ને ઢોર માર મારવામાં આવ્યો છે, 30 જણાએ માર્યા છે. અમે અત્યારે ગરીબ છીએ, મજૂરી માણસ છીએ, મારે 2 બાબા છીએ, 1 બેબી છે. અત્યારે મારે એને શું ખવડાવવું, શું પીવડાવવું. KP જાડેજા નામના વ્યક્તિ છે, બીજા અન્ય પોલીસવાળા છે, બરાબર. એના વિશે કોઈ પણ કાર્યવાહી થઈ નથી, શું કારણથી નથી થતી? આવી આતંકવાદીની કલમ કસાબને નથી લાગી, એને જીવતો રાખ્યો છે. અમારા છોકરાને ભડાકે દીધા ને જેલમાં પૂર્યા છે. દલિત સમાજને હંમેશા પહેલેથી દબાવતા હોય અને હજી હાલની તારીખમાં દબાવવા માંગે છે. ભાજપ સરકારને ચીમકી છે કે જો અમારા દલિતના મૃત્યુમાં એ રાજી હોય તો ભલે રાજી રહી, પણ અમે અમારા દલિતને ન્યાય મેળવીને જ રહીશું. અને જે અમારા નિર્દોષ દીકરાને જેલમાં એને ખોટી રીતે પૂર્યા છે ને, એની તમામ માતાઓ આજ ઉપવાસ ઉપર બેઠી છે. છેલ્લા 3 દિવસથી અન્ન પાણી લેતી નથી અને અહીંયા ધા નાખીને બેઠી છે, પણ આ બહેરા કાને કોઈનો અમારો અવાજ સંભળાતો નથી, મીડિયા પણ અમારું પ્રસારણ કરતી નથી. ગુજરાતમાં આવી ઘટના ફરીથી ન ગણે એના માટે ગુજરાતની જે સરકાર ચાલી રહી છે, જે કટ્ટરવાદી શેતાની માનસિકતાથી દલિતો ઉપર જે ક્રૂર રીતે અન્યાય કરી રહી છે, એ સરકારને આજના દલિત ગુજરાતનો દલિત એ આહવાન કરે છે કે હવે જો આ પરિસ્થિતિ સમકૂળ થઈ તો ગુજરાતની અંદર બહુ ખરાબ પરિસ્થિતિ નિર્માણ થશે અને એની સંપૂર્ણ જવાબદારી વર્તમાન સરકાર અને તંત્રની રહેશે. એ આહવાન અને પડકાર કરવા માટે આજનું આ મહાદલિત સંમેલન બોલાવવામાં આવ્યું છે.